પોરબંદરના એક ટ્રાન્સપોર્ટર સાથે રૂપિયા 3 લાખ અને 60 હજારની છેતરપિંડી થઈ છે. જે છેતરપિંડી કરનાર ટ્રકના માલિક અને ટ્રક ડ્રાઈવર સામે ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા અને શ્રીમાં ભગવતી ટ્રાન્સપોર્ટ સર્વિસ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા શરદભાઈ પોપટભાઈ મજીઠિયા નામના ટ્રાન્સપોર્ટરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા 50 વર્ષથી તેઓ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને બહારથી ટ્રક મંગાવીને પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ નિર્મા ડિવિઝનનો સોડા પાવડરનો માલ અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. 4 મહિના પહેલા બાવળ વાવના રાણાકાના કટારાએ તેનો ટ્રક માલ પરિવહન કરવા માટે રાખ્યો હતો અને તાજેતરમાં નિર્મા કંપનીમાંથી રાણાના ટ્રક મારફતે માલ અમદાવાદના ખોડિયાર રેલવે યાર્ડમાં મોકલવામાં આવ્યો હતો. અમદાવાદમાં મજૂરો દ્વારા ટ્રકમાંથી માલ ઉતારવામાં આવતો હતો ત્યારે પાછળના ભાગે અમુક કટ્ટાઓ અડધા ખુલ્લા નજરે ચડ્યા હતા. તેથી રેલવે યાર્ડના લોજિસ્ટિક મેનેજર પવનભાઈને શંકા જતા તપાસ કરવામાં આવી હતી. આથી તેમણે કટ્ટામાં રહેલ સોડાના માલનો નમૂનો ચાખતા તેનો સ્વાદ સોડા જેવો નહીં પરંતુ મીઠા જેવો આવતા પવનભાઈએ ફરિયાદી શરદભાઈ મજીઠિયાને ફોન કરીને જણાવ્યું હતું, તમે મોકલેલ માલમાંથી 150 કટ્ટા ખુલ્લા છે અને માલમાં ભેળસેળ થઈ છે, તેથી ટ્રકમાંથી અમે માલ ખાલી નહીં કરીએ અને કંપનીને જાણ કરીએ છીએ. મારું નામ શરદ કુમાર પોપટલાલ મજીઠિયા, રહેવાસી રેલવે સ્ટેશન રોડ પોરબંદર. મારી પેઢીનું નામ શ્રી મા ભગવતી ટ્રાન્સપોર્ટ સર્વિસ પોરબંદર MG રોડ. ભગવતી ટ્રાન્સપોર્ટ પેઢીનો હું પ્રોપરાઇટર છું અને 50 વર્ષથી આ પેઢી હું જ ચલાવું છું. આવો બનાવ અમારી પેઢીમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બનેલો છે. આ બાબતમાં મારે એટલું કહેવાનું છે કે પોરબંદરના SP સાહેબ અને LCBના સાહેબે અમને ખૂબ સાથ સહકાર આપેલો છે. અમને એમ કીધેલું કે દાદા તમે ફરિયાદ બુક કરાવી દો પછી બધું અમે કરી લેશું. શું બનાવ શું હતો? બનાવ પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ નિર્મા ડિવિઝનમાંથી સોડાએસ લાઇટ ટ્રકવાળા 26 ટન માલ ભરીને ગયેલા. જે સોડાએસ લાઇટમાં રસ્તામાં ગાડીવાળાએ સોડાની બદલે નિમક ભરી દીધેલું છે, જેની અમને અમદાવાદ કોન્ટિનેન્ટલ ટ્રાન્સપોર્ટ દ્વારા જાણ કરવામાં આવી પછી અમે ગાડીવાળા ઉપર FIR બુક કરાવેલ છે. શું નામ છે બેનનું? ગાડીવાળાનું નામ રાણાકાના કટારા, રહેવાસી બાવરવાવ નાકકા પાસે, અને ડ્રાઈવરનું નામ રામો, ઈ પણ રહેવાસી બાવરવાવ નાકકા પાસે. કેટલી રકમ અંદાજે છે? અંદાજે 3,60,000 રૂપિયાની કિંમતની રકમ. આ ટ્રક અમદાવાદના રેલવે યાર્ડમાં રાખી દીધા બાદ માલના નમૂના નિર્મા કંપનીની લેબોરેટરીમાં મોકલાયા છે અને અંતે શરદભાઈ મજીઠિયાએ આ બનાવમાં ટ્રક માલિક રાણા ઉર્ફે પુંજા કાના કટારા અને ડ્રાઈવર રામાભાઈ વિરુદ્ધ 3,60,000 રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.